હાલમાં જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈએ ત્યાં જીતુ વાઘાણી હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી થોડી જ વારમાં મીડિયાને સંબોધન કરવાના છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક આજે મળી મુખ્યમંત્રી શ્રી રાજ્યની જનતા માટે અનેક વિકાસના કાર્યો અને કેટલાક પ્રશ્નોની નિરાકરણ માટે મંત્રી મંત્રીશ્રી અને અધિકારીશ્રીઓને સૂચના આપી છે ખાસ કરીને હમણાં જ જે સુરતમાં જે પ્રકારની ઝેરી કેમિકલ અને જે દુર્ઘટના બની છે એ સંદર્ભમાં માની મુખ્યમંત્રી છે કડક આદેશો એ જીપીસીબી હોય પોલીસ હોય કે ઉદ્યોગ વિભાગ હોય રાજ્ય કે રાજ્યની બહારથી જ્યાં પણ આવા પદાર્થો આવતા હોય એને રોકીને જનતાના આરોગ્યને નૈનિયને નુકસાન ન થાય અને એમની સખ્તાઈથી કામ લેવામાં આવે અને જ્યાં જ્યાં થઈ રહ્યું છે એને શોધી શોધીને જે ઉદ્યોગમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એમને પણ ટ્રીટમેન્ટ પ્લાનો એ કરવાની એની જવાબદારી છે ત્યારે સખ્તાઈથી અમલ કરવા માટેની સૂચનાઓ એમણે આપી છે કોરોના સંદર્ભે પણ ચીફ સેક્રેટરી માની મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી રોજ કોર કમિટીની મિટિંગ ચીફ સેક્રેટરી કક્ષાએથી રોજ બરોજ કલેક્ટરો કમિશનરો અને ડીડીઓ સાથે એ રોજે રોજ વિડીયો કોન્ફરન્સથી સૂચનાઓ અને માહિતીઓ પણ લેવામાં આવે છે એની પણ માહિતી એ ચીફ સેક્રેટરીએ માની મુખ્યમંત્રીશ્રીને આપી માની મુખ્યમંત્રીશ્રી રાજ્યની જનતાના હિતાર્થે કોરોના સંદર્ભે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની સૂચનાઓ એ આપી છે અને માની આરોગ્ય મંત્રીશ્રીએ પણ જે તૈયારીઓ કરી રાખી છે એમની પણ જાણકારી જે જગ્યા ઉપર હોસ્પિટલ છે જનરેટરો નથી લાઇટ જાય ત્યારે સુવિધાઓનો અભાવ થાય જ્યાં જનરેટર છે કે કોઈ સાધનો છે એ સાધનોત્તમને પણ સમગ્ર રાજ્યમાં હોસ્પિટલોમાં ચકાસણી કરીને એ વાપરવા યોગ્ય ન હોય પીડા હોય તો એ પ્રકારની યોગ્યતા પણ ચકાસીને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના આપી છે રિવ્યુ બેઠક પણ એમની થઈ રહી છે અને કોરોનાની સ્થિતિમાં લોકોના આરોગ્યની ચિંતા તો કરીએ જ પણ વેપાર ઉદ્યોગને પણ નુકસાન ન થાય અને રાજ્યની વિકાસ યાત્રા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ચાલી રહી છે એ યાત્રા પણ અટકે નહીં કોઈ વાર એવું બનતું હોય છે કે નીચે સુધી કોરોનાના કારણે કેટલાક વિકાસના કામો અટવાતા હોય છે તેની પણ સ્પષ્ટ સૂચના માની મુખ્યમંત્રીશ્રી આજની બેઠકમાં એ અધિકારીઓને અને માની મંત્રીશ્રીઓને આપી છે કે એનું પણ ને એનું પણ લોકોના હિતાર્થના કામો એ પણ ઝડપથી પૂરા થાય સેવા સેતુના અગિયાર રાઉન્ડ એ પૂરા થયા છે રાજ્યની જનતાની સુખાકારી માટે ચાલીસ લાખ જેટલી અરજીઓ કે આવીને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એ અરજીનો નિકાલ પણ એ સેવા સેતુમાં થયો છે એના માટે વિશેષ માની મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા સાથે સાથે માની છે તુરંત જ એક્શનમાં આવીને વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યની જનતા માટે જેટલા એમઓયુ પ્રથમવાર સૌથી વધારે એમઓયુ એ થયા છે એ પણ કાર્યવિત થાય નવી કેટલીક પોલિસીઓ એ પણ ટૂંક સમયમાં જાહેર થાય એના માટેની માન્ય અધિકારીશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે રાજ્ય એ પોલિસી મેકિંગ સ્ટેટ છે ત્યારે એ પણ અવિરતપણે એ વિકાસની ગતિમાં ખરોચ ન પહોંચે એમના માટે થઈને એ પણ કામ ચાલે ને સાથે સાથે બજેટની કામગીરી પણ માની મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ આ વાઇબ્રન્ટનું કામ જ્યારે હમણાં સ્થગિત થયું છે ત્યારે તંત્રને સૂચનાઓ આપી છે મંત્રીશ્રીઓને સૂચના આપી છે કે બજેટ માટેની જોગવાઈ રાજ્યની જનતાની સુખાકારી માટેની એ ખૂબ મહત્વનું બજેટ છે ત્યારે એ બજેટ સેશનની પણ તૈયારીમાં લાગી જઈને રાજ્યની જનતાની સુખાકારી માટેના કામો લાંબા ગાળાના ટૂંકા ગાળાના કામો કેવી રીતે આપણે કરી શકીએ એની પણ વિશદ ચર્ચાઓ અને એની સૂચનાઓ માની મુખ્યમંત્રીશ્રીએ આપી છે માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આદરણી પુણેશભાઈ મોદીનો વિભાગ વાહન વ્યવહાર વિભાગ એમના દ્વારા પણ કેબિનેટમાં પુણેશભાઈએ વાત કરી મુખ્યમંત્રી માર્ગદર્શન આપેલું એ પ્રમાણે એક હજાર નવી બસો રાજ્યની જનતાની સુખાકારી માટે ચાલુ વર્ષે જ એ લેવામાં આવશે એટલું જ નહીં ગ્રામ્ય રૂટ માટે પણ બાવન બેઠકની ક્ષમતા ધરાવતી સરકારના નોસ મુજબ એઆઈએસ ઝીરો બાવન ધરાવતી એક અલગ પ્રકારનો લુક ધરાવતી એટ્રેક્ટિવ લૂકવાળી પાંચસો સુપર એક્સપ્રેસ બસો પણ ગાયનભર રૂટ માટે ફાળવાનો નિર્ણય થયો છે ત્રણસો લક્ઝરી બસો મોબાઈલ ચાર્જર રીડિંગ લાઇટ બોટલ હોલ્ડર મેગઝીન પાઉચ સીટ સહિતની સગવડતાવાળી પણ બસો એ આમાં હશે રાત્રિ મુસાફરી કરનાર રોગને ધ્યાનમાં રાખીને પણ લક્ઝરી બસો જેવી સુવિધાઓ ધરાવતી એઆઈએસ એકસો ને ઓગણીસ નવ મુજબની આકર્ષક લૂકવાળી બસો જેટલી સ્લીપર કોચ બસો પણ ફાળવવાનો નિર્ણય એ વાહનવ્યવહાર વિભાગ દ્વારા માની મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી કરવામાં આવેલ છે ખૂબ મહત્વનું આપણું રાજ્ય માની નરેન્દ્રભાઈ જે પ્રકારની ગતિ આપણા રાજ્યમાં વિકાસની આપી છે એ ખાસ કરીને રોડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૌથી મહત્વનું એ રસ્તાઓ હોય છે ત્યારે માની મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ મુજબ પુણેશભાઈ મોદી આર એન્ડ બીના આપણા માનવી મંત્રીશ્રીએ ખૂબ મહત્વના કહી શકાય એવા કેટલાક કામો એ રાજ્યની જનતા માટે લીધા છે મને કહેતા આનંદ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સબરીધામ એક આખું ટુરિઝમ સર્કિટ બને એ પ્રકારે ટૂંકા અંતરને જોડતો નવો કોરિડોર જેમાં આયાત રસ્તાને પોળાક કરીને મિસિંગ લિંક છે એ લિંકમાં નવા રસ્તા બનાવવાનું કામ સાપુતારા સબરીધામ સોનગઢ ઉકાઈ દેવમોગરા માથાસર ઝરવાણી થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે લગભગ બસો ને અઢાર કિલોમીટરના અંતર સાથે પંદરસો ને સિત્તેર કરોડના ખર્ચે અંદાજીત આ વિકસાવવામાં આવશે જેનાથી આખી ટુરિઝમ સર્કિટ એ મધ્યથી માની દક્ષિણ ઝોન સુધી એ ફાયદો થવાનો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વનો રસ્તો સાપુતારા માંડવી નેત્રંગ કરજણ એક નવો કોરિડોર એ પણ થવાનો છે નેશનલ હાઈવે સાથે એમની ચર્ચાઓ એ કરીને નેશનલ હાઈવેના જે નેશનલ હાઈવે આઠ છે એમાં પણ નેશનલ હાઈવે એ સંમત થયું છે ત્યારે સાપુતારાથી આહવા આહવાથી સુબીર સુબીરથી વ્યારા વ્યારાથી માંડવી માંડવીથી નેત્રંગ અને નેત્રંગથી રાજપાડી એ પ્રકારે ભાલોદ ગામ પુરા ગામ એ મોટી કરોડ ગામ છે એમાં નર્મદાનો એક પુલ છે નર્મદા ઉપર એ પુલ બનાવવાનો પણ નિર્ણય માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અમારા આદરણીય મંત્રીશ્રી પુણેશભાઈએ એ લીધો છે મને આનંદ છે કે અનેક કામો એ થઈ રહ્યા છે ત્યારે સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્રથી સુરત આપણે જતા હોય છે ત્યારે ભરૂચમાં જે પ્રકારનો ટ્રાફિક થાય છે રોડ પણ મોટા કર્યા છે સુવિધાઓ પણ ટેક થઈ છે ત્યારે એ સંજોગોમાં હજી પણ વધારે જરૂરિયાત છે ત્યારે નેશનલ હાઈવે હાટ ઉપર ખાસ કરીને વડોદરા સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેડ ગામ ખાતે એક નવો પુલ તેમજ સર્વિસ રોડની કામગીરી એ સત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે એ કરવામાં આવશે જેનાથી નેશનલ હાઈવે વડોદરા ભરૂચ ને સુરત ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને રાહત મળવાની છે સાથે એક કોસ્ટલ હાઈવે રાજ્ય સરકાર બનાવવા જઈ રહી છે મને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એમની સૂચનાથી આ વિભાગના મંત્રીએ જે પ્રકારનો પ્રાણ રાજ્યની સુખાકારી માટે કર્યો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતી આ કડી એ બની રહે છે સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે ત્યારે માછીમાર કે અન્ય લોકો જે નભે છે એના પ્રવાસન સ્થળો પણ વિકસાવવાનો કારણ કે એક બાજુ દરિયો અને એક બાજુ રોડ એ પ્રકારનો પણ લગભગ ચોવીસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ આખો એક કોસ્ટલ હાઈવે એકસોને પાંત્રીસ કિલોમીટરનો નવી લિંક સાથેનો એ કરવાનું આયોજન એ કરવામાં આવ્યું છે ત્યારે બોરસદ તારાપુર વટામણ ચોકડી ધોલેરા થઈને જે ભાવનગર તરફ રસ્તો જાય છે એમના સ્થાને ખંભાત કામતલાવ આંબલી પાટિયા સુધીની નવી લિંકને રસ્તો જોડતો એ સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિ તરીકે હું અમારા મયુભાઈ રાવલ ખંભાતના માની એમપી શ્રી આણંદ ખંભાત અને અમારા પણ ભાવનગર જિલ્લાના ને સૌરાષ્ટ્રના લોકોની સતત અવારનવાર માની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી ત્યારે એ આખો રસ્તો એ હવે મુંબઈ અને સુરત તરફ જવા માટે એ ખૂબ ઊંઘું સિત્તેરથી એસી કિલોમીટરનું અંતર એ એમાં ઘટવાનું છે મેં કહ્યું એમ ચોવીસો ને ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આખો જ રસ્તો એ બનવા જઈ રહ્યો છે ત્યારે મિતલી કાળા તળાવ આંબલી ભાવનગર ભાવનગર સિટીમાં આવતો લાકડીઓ પુલ અને ત્યાંથી રિંગ રોડ મળે છે ત્યારે એ ઘોઘા થઈને આખી કોસ્ટલ પટ્ટી એ મહવા સુધીની એ જે ફોટેક છે એમને મળશે એટલે ખૂબ મોટો ફાયદો વર્ષોથી જે સૌરાષ્ટ્રની માંગ હતી અમારી માંગ હતી ભાવનગરની માંગ હતી એ માંગ પણ માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ રસ લઈને આરંભી વિભાગના મંત્રીશ્રી જે કામ કર્યું છે એમના માટે હું આભાર પણ માનું છું રાજ્યની જનતાની સુખાકારી માટે અવિરતપણે આ કામો આપણે જોઈ રહ્યા છીએ કે મેં વચ્ચે વાત કરી એમ અમદાવાદથી જઈએ તો નીચેથી જવું પડે છે સુરતથી આવે તો આ બાજુ થવું પડે છે એને જોડતો એક આઠ ટ્રેકનો રોડ એ પણ નેશનલ હાઈવે સિક્સ ટ્રેક છે એને પણ એક એટ ટ્રેક બનાવવા માટેની પણ પ્રપોઝલ અને એની ચર્ચાઓ એ વિવાદ સાથે થઈ છે ત્યારે લગભગ સાતસો ને પચાસ મીટર જેટલો એ જમીન ઉપરનો રસ્તો છે એ આઠ ટ્રેક રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યા એ દૂર કરવાનો પ્રયાસ પણ એ થઈ રહ્યો છે ને એ પ્રકારે આરએમબી વિભાગ દ્વારા પણ અનેક મહત્ત્વના નિર્ણયો એ થયા છે જેની પણ જાણકારી આજે અમને કેબિનેટમાં માની મુખ્યમંત્રીશ્રીને આપી છે અને એના ઝડપથી કામગીરી પણ હાથ ઉપર ધરવા માટે વાત કરી છે જી આ બધા ગ્લોબલ ટેન્ડરો હોય છે આપ જે વાત કરો છો એ રસ્તા જુદા છે મેં જે વાત કરી છે એ વાત ગ્લોબલ ટેન્ડરો છે ના ક્યારેય જાહેરાતો નથી કરી જે કાંઈ રાજ્યમાં રસ્તાઓ બન્યા છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ પુલ વગેરે બન્યા છે સમયની જરૂરિયાત પ્રમાણે જે વ્યવસ્થાઓ વધે છે વાહનો વધે છે એ પ્રમાણે પણ કરી છે અને રિસરફેસ માટેની પણ સૂચનાઓ એ રાજ્યની સરકારે આરંભી વિભાગે આપી છે રાજ્યની જનતાની સુખાકારી માટે સમય પ્રમાણે જે કાંઈ લેવા પડતા નિર્ણયો રાજ્યની સરકાર લેતી હોય છે ના ના માની કૃષિ શ્રી આજે સંપૂર્ણ વિગત એ કેબિનેટમાં આપી છે રાજ્યમાં થોડો સમય માટે એ તકલીફ રહી પણ કોંગ્રેસને હંમેશા કમળાની જેમ પીળું દેખાતું હોય છે રાજ્યના ખેડૂતોને જરૂરિયાત કેન્દ્રીકી આપણા મંત્રીશ્રી એમની સાથે પણ મનસુખભાઈ સાથે અમારા કૃષિ મંત્રી સંપર્કમાં છે ને જ્યારે જે જરૂરિયાતની જરૂર પડી છે ત્યારે અત્યારે મળ્યું છે છતાં પણ ક્યાંય તકલીફ હશે તો રાજ્યની સરકાર એ તુરંત ઘટતી કાર્યવાહી કરીને એ ખેડૂતોને બાજુ મારે છે હાલમાં જ્યાં જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેની અત્યારે બાબતો વિગતો આવી ગઈ છે અને જેટલી જરૂરિયાત છે એ પ્રમાણમાં કેન્દ્રની સરકારમાં અમે આપીએ છીએ એ પ્રમાણેની જરૂરિયાતો સમયે સમયે મળતી રહી છે અને ભવિષ્યમાં પણ મળશે ખેડૂતોએ જેટલી પણ માગણી મૂકી છે એ પ્રકારની માગણી હું આપને ડેટા પછીથી આપીશ ત્યારે મારી પાસે ડેટા નથી હું ડેટા આપને આપીશ ડેટા સાથે વિગતો આપીશ પણ હાલમાં એક કોઈ જાતની તંગી નથી તો કોંગ્રેસનો એ આંતરિક મામલો છે મને તમે પૂછો છે ત્યારે મને એવું લાગે છે કે કોંગ્રેસ એ પહેલેથી શહેઝાદ ખાન પઠાણથી શહેજાદા ખાન સુધીમાં જ એ હંમેશા કોંગ્રેસ રહી છે કોંગ્રેસને જનતાની હિતની ક્યારેય પડી નથી આમ તો નેહરુ ગાંધીના વખતથી કોંગ્રેસ હંમેશા શહેજાદા ખાનથી માંડીને શહેજાદ ખાન સુધી એ વ્યવસ્થાઓમાં જ રહી છે અને દુઃખ સાથે જણાવવું છે કે સીએ એમાં જે ગુનેગાર છે અને જે પ્રકારના આંદોલનો થયા એ આંદોલનના ગુનેગારને આ પ્રકારની એમનો વિષય છે પુનઃ એકવાર કહું છું કોંગ્રેસ કોઈને પણ મૂકી શકે છે પણ હંમેશા આ પ્રકારની વોટ બેંકથી રાજતી કોંગ્રેસ એ હંમેશા એ શહેજાદા ખાનથી માંડીને શહેજાદ શાહેજાદા પઠાણ સુધી એમાં ને એમાં કોંગ્રેસ એ રહી છે અને એમાં જનતાની ચિંતા કરી નથી કોંગ્રેસનો જે થાય એમને ખાનની ચિંતા વધારે છે અગાઉ પણ ઘણી વખત એ ચર્ચા થઈ ગઈ છે વાતો બધા કરી શકે પણ જે પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકો સંડાવેલા છે હું પુનઃ એકવાર કહું છું કે કોંગ્રેસનો આંતરિક મામલો છે પણ હંમેશા એ શહેજાદા ખાનથી બને શહેજાદા ખાન પઠાણ સુધી હંમેશા કોંગ્રેસ એમાં ને એમાં જ ખૂચી રહી છે કોંગ્રેસનું પૂરું થઈ જાય તો પણ કોંગ્રેસને એમની ચિંતા નથી થેન્ક યુ આક્ષેપો છે આક્ષેપો એ જ્યારે સાબિત થતા હોય છે ત્યારે જ કોઈ વ્યક્તિએ કર્યું કહેવાય આક્ષેપ તો કરી શકે પણ આ આક્ષેપો છે માત્ર કોઈ કોઈપણની બાબતો હશે એની રાજ્ય સરકાર ઇનિશિયટિવ હંમેશા લેતા હોય છે કારણ કે સરકારે સરકારની રીતે કોઈપણ બાબતો હોય એને ગંભીરતાથી જ લેતી હોય છે મને ખબર હતી કે તમે છોડ તમે મને પૂછ્યો એટલે માહિતી લઈને જ આવ્યો છું માની એ મેં જયારે અગાઉ કહ્યું ત્યારે હજી પણ કહું છું કે આ પ્રકારની બાબતો રાજ્ય સરકારના ધ્યાને લાવે રાજ્ય સરકાર ઓપન છે એમાં એમને કશો જ વાંધો નથી પણ આક્ષેપો અને એમની તપાસો થયા પછી એ પુરવાર થતું હોય છે મેં જ્યારે વાત કરી મારી શ્રી એ પ્રકારની તપાસના પ્રાથમિક તપાસ પણ એમણે શરૂઆત કરાવેલી જીયુ વીએનએલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી શ્રીમતી શામિના હુસેને એ તપાસ આરંભી છે ને પ્રાથમિક અહેવાલ એ તપાસ માટેનો એ તૈયારી કરી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને ઉર્જા વિભાગને આપશે પણ રાજ્યની સરકાર ક્યાંય પણ ખોટું થયું હોય તો કોઈને પણ કોઈ પણ રીતે એક જનતાનું હોય કે પરીક્ષાનું હોય કે અન્ય બાબત હોય એમાં હંમેશા એ સત્તાથી વર્તવા માગે છે અને આ કેસમાં પણ જે હશે તે તપાસના અંતે પણ એ તપાસ મેં કીધું એમ એમડીને એણે સોંપેલી છે ને એમડી આખો અહેવાલ પ્રાથમિક તપાસનો આપશે પછી દૂધનું દૂધને પાણીનું પાણી એ થશે ને એમાં કોઈ નીકળશે તેમના ઉપર પગલાં ચોક્કસ લઈશું તપાસ તપાસ સંપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી તપાસને અસર ન થાય એટલા માટેની બાબતો એ એમડી આપી ન શકે હા બિલકુલ મેં નામ પણ આપ્યું છે એમડીનું એને પ્રાથમિક તપાસ શરૂ કરી છે અહેવાલો મંગાવ્યા છે થેન્ક યુ તો સરકારના રાજ્ય રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક વસ્તુનો તેમણે સમાવેશ કર્યો સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા કોસ્ટલ હાઇવે પણ બનાવવામાં આવશે બે હજાર ચારસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે એકસો પાંત્રીસ કિલોમીટર કોસ્ટલ હાઇવે પણ બનાવવામાં આવશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી તે ઉપરાંત કોસ્ટલ હાઇવેને કારણે ગુજરાતથી અને મુંબઈ વચ્ચેનું અંતર સાઠથી સિત્તેર કિલોમીટરનું પણ ઘટી જશે તો ઉર્જા વિભાગના એમડી કરી રહ્યા છે તપાસ પ્રાથમિક તપાસમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે ભરતી હિકાંડ મુદ્દે મુદ્દે અને સુરતમાં જેઆઈડીસી કંપનીમાં આગને લઈને અનેક મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી ત્યારે ઉર્જા વિભાગની ભરતી કોપાન મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે ઉર્જા વિભાગના એમડી તપાસ કરી રહ્યા છે પ્રાથમિક તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે ઉર્જા વિભાગમાં ભરતી કોપાન મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે તે ઉપરાંત કોરોના કાળમાં પણ વિકાસના કામો નહીં અટકે તેવું પણ જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કોરોના કાળમાં પણ વિકાસના કામો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું ટ્રાફિકને હળવો કરવા ભરૂચ પાસે પણ એક નવો ઓવરબ્રિજ બનાવવામાં આવશે અલગ અલગ કોસ્ટલ હાઇવે અને ઓવરબ્રિજ વિશે પણ તેમણે વાત કરી હતી તો રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ઉર્જા ભરતી મુદ્દે થયેલા કૌભાંડ વિશે પણ તેમણે નિવેદન આપ્યું હતું પ્રાથમિક રિપોર્ટનો તપાસ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે તે ઉપરાંત સુરત સચિન જેઆઈડીસીમાં જે આગની ઘટના બની હતી અને તેના વિશે પણ તપાસ માટે તેમણે વાત કરી હતી તો ટ્રાફિકને હળવો કરવા ભરૂચ પાસે પણ એક ઓવરબ્રિજ બનાવવામાં આવશે કોરોના કાળમાં વિકાસના કાર્યો અટકે નહીં તેના ઉપર પણ ખાસ ધ્યાન રાખવાની પણ તેમણે વાત કરી હતી તે ઉપરાંત જનતાની સુખાકારીના કામ માટે પણ સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતા કોસ્ટલ હાઇવે વિશે પણ તેમણે વાત કરી હતી આકર્ષક લૂકવાળી પાંચસો એક્સપ્રેસ બસ પણ દોડાવવામાં આવશે કોરોના કાળમાં વિકાસ અટકે નહીં તે માટે અનેક કાર્યક્રમો કરવા અનેક વિકાસના કાર્યો પણ કરવામાં આવશે એસઓયુથી સબરીધામ ટુરિસ્ટ સર્કિટ બનાવવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ટ્રાફિકને હળવો કરવા ભરૂચ પાસે એક નવો ઓવરબ્રિજ પણ બનાવશે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરશે રાજ્ય સરકાર કક્ષાની ઉજવણી ગીર સોમનાથમાં કરવાના છે તો પ્રજાસત્તાક પર્વ અંગે અલગથી જ પરિપત્ર બહાર પાડવામાં આવશે સામાન્ય વહીવટ વિભાગની અલગથી પરિપત્ર બહાર પાડવામાં આવશે પરિપત્રને આધીન આર બી વિભાગના કામગીરી કરશે

બસની બસ ડ્રાઈવરની ગોર બેદરકારી સામે આવી છે સાબરકાંઠાને એસટી બસની વૃસના ડ્રાઈવરની ગોર બેદરકારી પણ સામે આવી હતી તો ચાલુ બસે તેઓ વાત કરતા પણ દેખાયા હતા તે ઉપરાંત તેઓએ માસ્ક પણ નહોતું પહેર્યું ત્યારે આ લાપરવાહી કેમ તે અંગે અને એક સવાલ ઊભા થઈ રહ્યા છે ડ્રાઈવર પર ક્યારે કાર્યવાહી થશે ન્યૂઝ એટીન અનેક સવાલ ઉઠાવી રહી છે કે આવી બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે સીટ બેલ્ટ અને માસ્કનો નિયમ ફક્ત શું જનતા માટે છે તેવા અનેક સવાલ પણ હાલ અત્યારે ઊઠી રહ્યા છે શું નિયમો જન ખાલી માત્ર અને માત્ર આમ જનતા માટે છે અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે સાબરકાંઠામાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે સાબરકાંઠામાં એસસી બસ ડ્રાઈવર ચાલુ બસે વાત કરતા ઝડપા છે ચાલુ બસે ફોન પર વાત કરતા તેઓ ઝડપા છે જો કે તે નિયમ વિરુદ્ધ છે અને તેઓ ચાલુ બસે વાત કરતા ઝડપા તેઓએ માસ્ક પણ નહોતું પહેર્યું ત્યારે અનેક સવાલ ઉભા થાય છે કે તેઓની આ લાપરવાહીથી જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ ડ્રાઈવર પર ક્યારે આ અંગે કાર્યવાહી થશે તે પણ એક મોટો સવાલ છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકીને ડ્રાઈવર ચાલુ બસે વાત કરતા જોવા મળ્યા હતા અને તેઓ વાતોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા તો સીટ બેલ્ટ પણ તેઓએ નહોતો પહેર્યું અને માસ્ક પણ તેઓએ નહોતું પહેર્યું આણંદના ઉમરેઠમાં કોરોનાનો વિસ્ફોટ છે આજે ઉમરેઠમાં બાર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે કેસમાં વધારો હોવા છતાં ઘણા લોકો હજુ પણ બેદરકાર છે બજાર બેંકમાં કોરોનાને આમંત્રણ આપતી ભીડ જોવા મળી તો ઘણા લોકો હજુ પણ માસ્ક પહેર્યા વગર જ બહાર ફરતા હોય છે ઉમરેઠમાં દસ દિવસમાં નોંધા છે ચુમ્માલીસ કેસ તો સરકારી દવાખાના હેડક્લાર્ક અને બે આશા વર્કર પણ સંક્રમિત થયા છે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પોલીસ એલર્ટ છે શહેરમાં તમામ પોલીસ કર્મીઓના આરટી ટેસ્ટના આદેશ આપવામાં આવ્યા છે કોરોનાના કેસ વધારે ન ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તો દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પોલીસ પણ એલર્ટ છે શહેરના તમામ પોલીસ કર્મીઓના આરટી ટેસ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે કોરોનાના કેસ વધારે ન ફેલાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલમાં ત્રીસ ઓક્સિજન બોટલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને રેમડેસિવિર ઇન્જેક્શન તે ઉપરાંત બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી દેવાય છે અને જેમાં સિત્તેર ઓક્સિજન બેડ તથા વીસ સાદા બેડની વ્યવસ્થા કરી દેવાય છે અને જેને તંત્ર મંજૂરી આપશે ત્યારે ફરીથી તે શરૂ કરવામાં આવશે તો ડોક્ટર માટે PPE કિટ તે ઉપરાંત N95 માસ્ક ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરાજી સરકારી હોસ્પિટલ RT PCR પણ કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સામાજિક આગેવાનો એ લોકો ને اپિલ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું તે છે. સિત્તેર ઓક્સિજન બેડ અને વીસ સાદા બેડ નેવું બેડ સુધીની અમારી તૈયારી છે સરકારશ્રી તરફથી ઓક્સિજન પ્લાન્ટ જેની કેપેસિટી અઢીસો લીટર પર મિનિટ કાર્યરત છે તો હોસ્પિટલ ખાતે અમારો થર્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર સંપૂર્ણપણે સેકન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં જે રીતે કાર્યરત હતો એ પ્રમાણે અમે સરકારની સૂચના મળે કાર્યરત કરી દઈશું પરજાય એ વસ્તુને સમજવા જેવી વાત છે કે આ જે બીજી લહેરમાં જે આપણે મુસીબતોને તકલીફો બેઠી છે એવી તકલીફ ન આવે આ આ ત્રીજી લહેર એટલી પહેલાં બીજી લહેર જેવી ભારે નથી પરંતુ આપણે સાવચેતી રાખવી અને ખાસ કરીને લોકોને મારી નમ્ર વિનંતી કે પોતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક અવશ્ય પહેરે રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે અને સંક્રમણને રોકવા તેમજ ઉપચાર માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લામાં ત્રેવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પાંચ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ત્રણસો જેટલા તબીબો અને પેરામેડિકલની ટીમ ખડે પગે છે ખંભાળિયા ખાતે ત્રણસો બેડની ડેડિકેટેડ કોવિડ જનરલ હોસ્પિટલ પણ તૈયાર કરાય છે અને જેમાં બસો બેડ ઓક્સિજનની સવલત તેમજ પિસ્તાલીસ બેડ વેન્ટિલેટર સપોર્ટ સાથે છે જિલ્લામાં નવ કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે જેમાં કુલ ત્રણસો ને બત્રીસ આઇસોલેશન બેડ બસો એસી ઓક્સિજન ફેસિલિટી બેડની સુવિધા છે જિલ્લામાં મેડિકલ ઓક્સિજનની પણ પૂરતી સુવિધા કરવામાં આવી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે આ ઉપરાંત વીસ જેટલા ધન્વંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ લાખ ચોત્રીસ હજારથી વધારે લોકોનું સ્ક્રીનિંગ કરાવ્યું છે હાલ અર્બન દ્વારકામાં ચાર ધન્વંતરી રથ દ્વારા ઓપીડી સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી પણ ચાલુ છે એક ધન્વંતરી રથ મીઠાપુર કે જ્યાં હાલ વધુ કેસ જોવા મળે છે ત્યાં પણ એક ધન્વંતરી રથનું ત્યાં કાર્યરત કરવામાં આવે છે આ ઉપરાંત દ્વારકાધીશ ટેમ્પલમાં પણ સ્ક્રીનિંગની અને ટેસ્ટિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે ધન્વંતરી રથ દ્વારા તમામે તમામ પૂજારીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી છે સુપર સ્પ્રેડરમાં આવતા દુકાનદારો અને તમામનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે હોટલના નાગરિકોનું પણ ટેસ્ટિંગ ધનંતર રથ દ્વારા પૂરું કરવામાં આવે છે તો વેક્સિનનો પણ કેમ્પ ચાલુ કરી દીધા છે વિસ્તારવાઈઝ ગ્રામ્ય વિસ્તારમાં અને વાડી વિસ્તારોમાં તો તમામ લોકોએ સહકાર આપી અને આપણે વેક્સિનેશન લઈ લઈએ

એકવીસની અંદર બે હજારની અગિયારની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે લોકો હોમગઢમાં હતા જ નહીં જે લોકો એસઆરપીમાં હતા જ નહીં જે લોકો પોલીસ હતા એવા લોકોની ભરતી કરવામાં આવી છે આ બાબતે ગુજરાત રાજ્યના ગૃહ સચિવશ્રી ગૃહપ્રધાનશ્રી અને ડીજી સાહેબને અમે લેખિત રજૂઆત કરી છે રાષ્ટ્રીય દળ અધિકાર મંચ દ્વારા કે જે હોમગઢમાં ક્યારે હતા નહીં હોમગઢના કમાન્ડરને અમને માહિતી આપી છે કે આ લોકો હોમગઢમાં છે નહીં એના માહિતીના આધારે મેં રજૂઆત કરી છે પુરાવા સાથે રજૂઆત કરી છે તો હજી કાર્યવાહી કરવામાં આવી નથી જે લોકો આમાં સામેલ છે એની આમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે જે લોકો હોમગાર્ડમાંય નોકરી કરે છે જે લોકો જીએસએ નોકરી નોકરી કરે છે એવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જી ગીતા જીઆરડી ના ખોટા સર્ટિફિકેટ આપી અને ભરતી કર્યાનો આક્ષેપ લાગ્યો છે શું વધારે વિગતો સામે આવી રહી છે જી આજકાલ રોજગારીને લઈને જે વિવિધ ઇસ્યુઓ થઈ રહ્યા છે આપ એનાથી સુપેરે પરિચિત છો ફરીથી એક વખત આ પ્રકારનું ભરતી કૌભાંડ સામે આવ્યું છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની જ્યાં સુધી વાત કરીએ પૃથા તો જ્યારે શંકરસિંહ વાઘેલા સીએમ હતા ત્યારે તેની રચના કરવામાં આવી હતી અને તે ખાસ કરીને નિવૃત્ત જે પોલીસ કર્મચારીઓ હોય હોમગાર્ડના જવાનો હોય રાજીનામું આપી દીધેલ જવાનો હોય અથવા તો નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હોય તેઓને જીઆઈએસએફમાં નોકરી રાખવામાં આવે છે પરંતુ એવું ધ્યાનમાં આવ્યું છે અને જેના મુદ્દે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જેઓ દલિત અધિકાર મંચના હતા તેઓએ માહિતી માંગીને તેમાં જે માહિતીમાં ખુલાસો થયો છે તે એ છે કે ખોટા સર્ટિફિકેટ એટલે કે હોમગાર્ડના જવાન પોતે રહી ચૂક્યા છે તેવા ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને એક બે નહીં પરંતુ પાંચસો જેટલા જવાનો ભરતી થયા છે હાલ રોજગારી નથી તેવા સમયે જે લોકો યોગ્યતા નથી ધરાવતા તેવા લોકો ભરતી થઈ જાય તેની સામે તેઓએ વિરોધ નોંધાવ્યો છે તે ખૂબ સારી વાત છે પહેલા પણ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ સિક્યોરિટી ફોર્સના

માત્ર ને માત્ર ન્યૂઝ એટીનની પહેલનું પરિણામ હતું ફરી એક વખત ન્યૂઝ એટીન ગુજરાતીએ આ પ્રકારની પહેલ કરી છે અદલિત અધિકાર મંચના આ જે પ્રમુખ છે તેઓ વારંવાર રજૂઆત કરી ચૂક્યા હતા આ મુદ્દે તેઓએ ગૃહ ખાતામાં પણ ફરિયાદ કરી હતી પરંતુ ફાઇનલી ન્યૂઝ ગુજરાતી પહેલ કરીને આ મુદ્દે ગૃહ વિભાગ સાથે ચર્ચા વિચારણાનો દોર આજે હાથ ધર્યો હતો અને ત્યારબાદ આજે ગૃહ સચિવે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે જે કોઈ પણ જવાનો જે પાંચસો જેટલા જવાનો જે ખોટા સર્ટિફિકેટ આગળ ધરીને નોકરીએ લાગ્યા છે તેઓની વ્યક્તિગત એટલે કે નામ સાથે તપાસ થશે કે કયા કયા વ્યક્તિઓએ કોટા સર્ટિફિકેટ સાથે આ પ્રકારે કૌભાંડ આચર્યું છે અને નોકરી ખોટી રીતે મેળવી છે તેઓની પણ તપાસ થશે સાથે સાથે એક મુદ્દો એ પણ ધ્યાનમાં આવ્યો હતો કે જે જવાન પચીસ લાખ રૂપિયાનું ગબન કરી ચૂક્યો હતો અગાઉ જીઆઈએસએફમાં જ નોકરી કરતો હતો અને ગબન મુદ્દે જ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તે જ જવાનને ફરીથી એ જગ્યા પર ત્રણ મહિના બાદ રી કરવામાં આવે છે આ મુદ્દે પણ ગૃહ વિભાગ સાથે સીધી રજૂઆત ન્યૂઝ એટીન ગુજરાતીએ કરી અને આ મુદ્દે પણ તપાસના આદેશ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે ખાસ કરીને જે સચિવ છે નિપુણા તોરણે તે આ સમગ્ર મામલે પોતાની દેખરેખ હેઠળ તપાસના આદેશ આપ્યા છે એટલે જે જિલ્લામાંથી ફરિયાદો ઉઠી છે જામનગર અને ભાવનગર આ બંને જિલ્લાઓમાં તેની તપાસ થશે અને જે જવાનો જેઓએ પાંચસો જિલ્લા જવાનો જે ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા છે તેઓની વ્યક્તિગત રીતે તપાસ થશે અને ખાસ કરીને મેં કહ્યું કે જે પચીસ લાખ રૂપિયાનું ગબન કરી ચૂક્યા હતા જે કર્મચારી સસ્પેન્ડ થયા હતા અને એ જ જગ્યા પર ત્રણ મહિના બાદ તેમને ફરીથી રીઅપોઈન્ટ કરવામાં આવે છે તે કર્મચારીની પણ વ્યક્તિગત તપાસ થશે જી ગીતા સમગ્ર માહિતી બદલ આભાર વાલીઓ તમારા બાળકોનું રાખશું ધ્યાન અરવલ્લીની ઘટના દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે માલપુરના બે બાળકો જાન બહાર અન્ય ગામમાં પહોંચ્યા હતા પાંચ થી ત્રણ વર્ષના બાળકો માલપુર થી પાંચ કિલોમીટર દૂર શિકારવાડી ગામે પહોંચ્યા હતા તો માલપુરના વેપારીઓએ બાળકોની કરી મદદ राज्य में पतंग रस्यो माटे सारा समाचार छ उत्तरायण दिवसेश पतंगनी गति पवननी गति सारी रहछे प्रति कल्लाके 10 થી 15 किलोमीटर नी जडपे पवन फुकाछे तो आजे अहमदाबाद में प्रति कल्लाके 11 किलोमीटर नी जडपे पवन फुकाछे आर्ता 24 कल्लाखर सुधी लघुतम तापमान यथावत रहछे चौदह तारीख के लिए विंड का फोरकास्ट मोस्टली 10 से 15 किलोमीटर पर आवर रहेगा લાઉડ સ્પીકર મ્યુઝિક સિસ્ટમ ના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવે છે તો ડ્રોન અને સીસીટીવી ના સર્વેલન્સની કામગીરી પણ ચાલુ રહેશે ઉતરાણ નિમિત્તે ગૃહ વિભાગનું જાહેરનામું છે જાહેર સ્થળ ખુલ્લા મેદાન રસ્તા ઉપર ભેગા નહીં થઈ શકાય તો પરિવાર સાથે જ ઉતરાણ ઉજવવા સલાહ ભર્યું રહેશે મકાનના ધાબા ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ફરજિયાત ધાબા પર મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરવા ઉપર બંધી લગાવવામાં આવી છે તો ધાબા સોસાયટી મેદાનમાં રહીશો સિવાયના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે ભંગ સોસાયટી અને સોસાયટીના સેક્રેટરી તે ઉપરાંત અધિકૃત વ્યક્તિની જવાબદારી રહેશે ભંગ સેક્રેટરી અધિકૃત વ્યક્તિ સામે પગલાં પણ લેવાશે ધાબા જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવાયો છે